નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સમર્પણ ટેકનો સ્કૂલ યુટ્યુબ ઓનલાઈન ચેનલમાં હું રોહિત વસાવા ફરીથી એકવાર આપનું સ્વાગત કરું છું. નવમા કાવ્યનો આપણે અભ્યાસ કર્યો. હવે કાવ્ય ભણી લીધા પછી કાવ્યોના જે પ્રશ્નો છે એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. તમારે એ પ્રશ્નો જે છે એ પાકા પણ કરવાના છે. ઓકે, તો આ કાવ્ય જે છે એ કાવ્યને આપણે સરસ મજાનો અભ્યાસ કર્યો, ત્યારબાદ આ જ કાવ્ય જે છે એને આપણે સંપૂર્ણ રીતે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો હું તમને જોડકા કેવી રીતે પૂછાય છે એની ચર્ચા કરી દઈશ. માધવને ડીઠો છે ક્યાંય, કાવ્યના કવિનું નામ જણાવ. તો કાવ્યના કવિનું નામ છે હરીન્દ્ર દવે, અહીંયા આપેલું છે. ઓકે, ત્યાર પછી બીજો સવાલ, માધવને ડીઠો છે ક્યાંય, કાવ્યનો સાહિત્ય પ્રકાર, કાવ્ય પ્રકાર જણાવો. સમજાય છે? બંને પ્રશ્નો હોઈ શકે, સાહિત્ય પ્રકાર હોય અથવા તો કાવ્ય પ્રકાર હોય. સમજાય છે? તો કાવ્યનો કાવ્ય પ્રકાર છે ઉર્મિ ગીત. ઓકે, અને ત્યાર પછી સવાલ નંબર ત્રીજો, ઓકે, કે માધવને દીઠો છે ક્યાંય કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. તો અહીંયા આપ્યું છે જો, વરસાદની મોસમ છે માંથી. આ ત્રણ પ્રશ્ન જોડકા સ્વરૂપે તમને પૂછાઈ શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી વૈકલ્પિક સ્વરૂપે કેવા પ્રશ્નો પૂછાય છે, સ્વાધ્યાયમાં આપેલા છે જો, પ્રશ્નો બહુ ઓછા છે. સમજાય છે ને? ઓકે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો, અથવા આપણે લખવા કહે તો આપણે લખવાનું છે. ઓકે, રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ, કદમની દાળ, કૃષ્ણ મિલન, યમુનાનું વહેણ કે કૃષ્ણ માટેનો વિરહ. ઓકે, રાધા આવે એટલે આપણને ચોક્કસપણે ખ્યાલ આવી જાય કે કૃષ્ણ મિલન હોય અથવા કૃષ્ણ માટેનો વિરહ હોય. પણ આપણા આ કાવ્યમાં જવાબ કયો આવશે? તો કે કૃષ્ણ માટેનો વિરહ આવશે. સમજાય છે ને? કેમ કે રાધાની આંખ ઉદાસ હતી, રાધા ગુસ્સે હતી. ઓકે, સવાલ નંબર બે, કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે? કાવ્યની છેલ્લી પંક્તિમાં આપણે જોયું હતું. સમજાય છે? સ્વર્ગનું વિમાન, મોરપિંજ, પક્ષીઓ કે માર્ગની ધૂળ. સમજાય છે? તરત જ આવી જશે કે મોરપિંજ જો ઉડતું આવે તો એને અમે સુવાળા રંગથી સાચવીશું. આવો કાવ્યમાં ઉલ્લેખ કરેલો છે. તો જવાબ કયો આવશે? મોરપિંજ. ઓકે, બસ બે જ વિકલ્પના સવાલ છે. ત્યાર પછી વાત કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે, કે એક એક વાક્યના પ્રશ્નો છે એ પ્રશ્નની પણ આપણે ચર્ચા કરી લઈશું. એમ એક એક વાક્યના પ્રશ્ન જે છે એ સ્વાધ્યાયમાં આપેલા છે એની હું તમને ચર્ચા કરું છું. સમજે છે? બીજા અન્યોત્તર પ્રશ્નો છે એનો પણ આપણે આજે અભ્યાસ કરીશું. માર્ગની ધૂળને કવિ શું પૂછે છે એમ કહે છે. સિમ્પલ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? કે માર્ગની ધૂળને કવિ પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય, દીઠો છે ક્યાંક, જોયો છે, આ એનો જવાબ છે. ત્યાર પછી સવાલ નંબર બે, સમજે છે ને, પાતાળમાં કોણ પરખાય છે? તો ચોક્કસપણે આ જવાબ આવે, પાતાળમાં હરિવર પરખાય છે. શ્રી કૃષ્ણ પણ લખી શકીએ અથવા હરિવર પરખાય છે. બીજા કેવા એક એક વાક્યના પ્રશ્નો નીકળે છે એની પણ આજે આપણે ચર્ચા કરવાની છે. જેમ કે સૂરને યમુનાના વહેણ કેવા લાગે છે, સૂરને યમુનાના વહેણ કેવા લાગે છે. તમે કાવ્ય જોશો એટલે તમને કાવ્યમાં ફટાફટ ખબર પડી જશે, બરાબર છે? જો આ કાવ્ય આપેલું છે, સમજાય છે ને? તો સૂરને યમુનાના વહેણ કેવા લાગે છે? મૂંગા લાગે છે. સમજે છે ને? યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ, કેવા લાગે છે? મૂંગા લાગે છે. ઓકે, રાધાની આંખમાં શું જોવા મળે છે? તો રાધાની આંખમાં ગુસ્સો જોવા મળે છે, એની આંખ ઉદાસ છે. સમજાય છે ને? અને શું જોવા મળે છે? તો કે ગુસ્સો જોવા મળે છે. સવાલ નંબર બીજો, કવિની દ્રષ્ટિએ કોણ વ્યાકુળ છે? અહીંયા આપેલું છે જો, વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે. અહીં લહેરખી એટલે તો કે પવનની જે બોલે ઠંડી લહેરખી આવે ને, સમજાય છે ને? પવન લહેરાય એને, તો શું કીધું છે? કવિની દ્રષ્ટિએ લહેરખી, પવનની લહેરખી વ્યાકુળ કરે છે. સમજાય છે ને? ઓકે, ત્યાર પછી વિભાવરી કેવી લાગે છે? વિભાવરી એટલે શું આપણે ભણી ગયા છે? તો કે વિભાવરી એટલે રાત્રિ. સમજાય છે ને? તો વિભાવરી કેવી લાગે છે? તો કે સૂની લાગે છે. ઓકે, વિભાવરીના પગલીમાં શું અનુભવાય છે? વિભાવરીના પગલામાં શું અનુભવાય છે? તો વિભાવરીના પગલામાં
શું અનુભવાય છે? લાગણી અનુભવાય છે. અહીં આપેલું છે પગલાના સ્પર્શને લાગણી અનુભવાય છે. રાત રાણી સેનાથી નહાય છે? તો કે રાત રાણી ઝાકળથી નહાય છે. એક 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 આપણે પંક્તિ જોઈશું એટલે બધા જ સવાલના જવાબ મળી જશે. કવિ કોના સુવાળા રંગ સાચવવાનું કહે છે? સમજાય છે ને? ચોક્કસ જવાબ આવશે તો કે કવિ મોર પીંછના સુવાળા રંગ સાચવવાનું કહે છે. આખા કવિઓના પ્રશ્નોત્તરીયામાં સમાવેશ કરી લીધો છે. મોરલીના આભમાં કોણ ઉગે છે? તો કે મોરલીના આભમાં શ્યામ એટલે કે કૃષ્ણ, બરાબર છે, ના નામનો, ઓકે, શ્યામ તે નામનો મયંક ઉગે છે. એક એમ કે મયંક એટલે શું? તો કે ચંદ્ર, ઓકે. અને બીજી વાત કરીશું શ્યામ એટલે કોણ? તો કે શ્યામના બે અર્થ થાય, એક કાળું પણ થાય, અને અહીંયા કાવ્ય છે આપણું શ્રી કૃષ્ણના આધીન કાવ્ય છે એટલે આપણે કૃષ્ણ લેવાનું છે, ઓકે. શ્યામના નામનો મયંક ક્યાં ઉગે છે? તો કે શ્યામના નામનો મયંક મોરલીના આભમાં ઉગે છે. મારી રીતે મોરલીના આભમાં ઉગે છે, સમજાય છે ને? તો સવાલ એવો છે કે શ્યામના નામનો મયંક ક્યાં ઉગે છે? આ ફેરવેલો સવાલ છે. તો શ્યામના નામનો મયંક મોરલીના આભમાં ઉગે છે. ત્યાર પછી વાત કરીશું ચંદ્રના જળમાં કોનું તેજ રેલાય છે, સમજાય છે? તો કે જળમાં ચંદ્રના શું કહેવાય છે? કિરણોનું તેજ રેલાય છે, ઓકે. છેલ્લો સવાલ, શ્યામના નામના ચંદ્રના કિરણોનું તેજ ક્યાં રેલાય છે? તો કે પાતાળમાં રેલાય છે, સમજાય છે ને? ઓકે, પાતાળમાં એટલે ક્યાં? એટલે કે જળમાં, સમજાય છે ને? શ્યામના નામના ચંદ્રના કિરણોનું તેજ જળમાં રેલાય છે, ઓકે. વિદ્યાર્થી મિત્રો, તો આટલા આપણે આ સવાલો આજે જોયા. બીજો સવાલ એવો છે, એ સવાલ આપેલો છે, બે ત્રણ વાક્યમાં આપેલો છે, સમજાય છે ને? રાત રાણી ઝાકળથી નહાય છે. આ સવાલ જો તમને એક એક વાક્યમાં પૂછાય તો તમારે એક એક વાક્યમાં જવાબ લખવાનો છે, અને બે ત્રણ વાક્યમાં પૂછાય તો બીજો જવાબ લખવાનો છે, ઓકે. રાત રાણી ઝાકળથી નહાય છે, આવો શબ્દ પૂછાય, કારણ કે રાત શું કહેવાય છે? રાત રાણી બહાવરી રાત્રિના પગલાનો સ્પર્શ થયો છે, અને એટલા માટે એ શું થાય છે? તો કે ઝાકળથી નહાય છે, ઓકે. વિદ્યાર્થી મિત્રો, આટલા સવાલ જે છે તમે ચોક્કસપણે પાકા કરી લેજો, પરીક્ષામાં એટલા જ ઉપયોગી થઈ રહેશે. ત્યાર પછી વાત કરીશું નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો. રાત રાણી ઝાકળથી નહાય છે કારણ કે, બે ત્રણ વાક્યમાં છે, આપણે પહેલો એક એક વાક્યમાં પૂછાય તો જવાબ આપણે શું લખવાનો છે? એક વાક્યમાં લખવાનો જવાબ આવશે એનો એ જ, સમજાય છે? પણ એને આપણે થોડું ફેરવીને લખવાનું છે, સમજાય છે ને? કે રાત રાણીએ ને બહાવરી રાત્રિના પગલાંનો સ્પર્શ થયો છે, ઓકે. અને ત્યાર પછી આપણે અભ્યાસ કરવાનો છે બે ત્રણ વાક્યના પ્રશ્નો છે એની, સમજાય છે ને? તો આપણે એની પણ ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. સવાલ નંબર પહેલો, રાત રાણી ઝાકળથી નહાય છે કારણ કે રાત રાણી સુંદર સુવાસવાળું ફૂલ છે જે રાત્રે ખીલે છે, જે રાત્રિના સમયે જ ખીલે છે. રાત્રિના ગાઢ વાતાવરણમાં ઠંડી વધે છે. કવિ કલ્પે છે કે જાણે ઝાકળના લાગણી ભીના પગલાથી પાછલી રાતે રાત રાણી નહાય છે. બસ આવી રીતે આપણે જવાબ લખવાનો છે, સમજે છે ને? તમારી પાસે જે તે સાહિત્ય હોય એ સાહિત્યમાંથી તૈયારી તમે કરતા હો તો ચોક્કસપણે પાકું કરી લેજો, સમજાય છે ને? ઓકે, હમણાં એક એક કાવ્યનો આપણે અભ્યાસ કરીએ છીએ એટલે તમને પાકું કરવામાં પણ એટલું જ ઉપયોગી થઈ રહેશે. સવાલ નંબર બે, જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? તો વાત કરે છે, ઓકે, અહીંયા જળ આપેલું છે, સમજાય છે ને? પણ પરીક્ષામાં તમને કદાચ એવું પૂછે યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે, તો તમને ચોક્કસ તરત ખબર પડી જશે કે આ સવાલ તો માધવને દીઠો છે, ક્યાંય કાવ્ય જે છે ને હરીન્દ્ર દવેનું એનું જ છે, સમજાય છે? તો વાત કરીશું આપણે યમુના સાથે કૃષ્ણનો નાતો જાણીતો છે એમ કે છે, ઓકે. કવિ કહે છે કે યમુનાના જળમાં હરિભર એટલે કે શ્રી કૃષ્ણ સંતાયા છે, ને પાતાળે સંતાયેલા હરિવરનું તેજ જળની સપાટી ઉપર રેલાય છે, એટલે ઉપસી આવે છે અને દેખાય છે, સમજાય છે ને? એટલે શ્રી કૃષ્ણનું તેજ જે છે એ રેલાઈ રહ્યું છે એમ કીધું. ત્યાર પછીની વાત કરીશું આપણે નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. સવિસ્તાર સવાલ છે આ, ચાર ગુણનો સવાલ છે વિદ્યાર્થી મિત્રો. આ સવાલ જ્યારે પણ તમે જવાબ લખતા હોય કોઈ પણ પ્રશ્ન પૂછાય, પરીક્ષામાં તમને બે જ સવાલ પૂછાશે 8 ગુણના,
સમજે છે, તમારી પાસે 10 12, જે 10 12 કાવ્યો છે, 10 12 કાવ્યમાંથી તમને બે જ સવાલ પૂછાય છે, એમાં પણ અતિ ઉત્તમ એ છે કે એકના ઓરમાં એક પૂછાય, સમજે છે ને? એટલે ટોટલ 4 કાવ્યના સવિસ્તાર સવાલ આપણે પરીક્ષામાં પૂછાશે. તો આપણે જ્યારે પણ લખતા હોઈએ સવિસ્તાર સવાલ, સમજાય છે? જેમ કે માધવને મેળવવા માટેની સુરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દમાં લખો, તો આપણે જમણી સાઈડ પર 4 વસ્તુ લખવાનું છે, સમજાય છે? જેમ કે કાવ્ય, તો કે માધવને દીઠો છે ક્યાંય, કવિનું નામ, સમજાય છે, હરીન્દ્ર દવે, કાવ્યનો પ્રકાર તો કે ઉર્મિ ગીત, સમજાય છે ને? કાવ્ય સંગ્રહ, તો કે કાવ્ય સંગ્રહ કયો છે તમને ખબર હોય તો, જો ખબર હોય તો જ લખવાનું છે, જો ખબર ન હોય તો નહીં લખતા. 3 વસ્તુ લખજો, વરસાદની મોસમ છે, આ 4 વસ્તુ જમણી સાઈડ પર લખો, એટલે તમારી 4 લીટી જે છે ને એ જતું રહેશે, અને ત્યાર પછી તમે હાંસ્યો જે પડે હાંસ્યાની જમણી સાઈડથી પેરેગ્રાફ ફાડીને જવાબ લખવાની શરૂઆત કરો, તમારું લખાણ પણ છે એ સ્વચ્છ લાગશે, સમજે છે? પેપર ચેકર જે છે એને માર્ક્સમાં આપવાની પણ એટલી જ મજા આવશે, સમજે છે? ચોક્કસપણે એમાં તમે છેકછાક વિનાનું સ્વચ્છ લખાણ લખ્યું હશે તો 3.5 માર્ક્સ તમને મળી શકશે. ઘણી વખત ઘણા બધા વિદ્યાર્થીઓને 4 ગુણ પણ પ્રાપ્ત થતા હોય છે. હા, પણ એમાં ભાષાકીય ભૂલો બાદ કરતાં, જો ભાષાકીય ભૂલો ન હોય તો ચોક્કસપણે તમને 4 ગુણ મળી શકે, સમજાય છે? જેમ કે વિરામચિહ્નો છે, વિરામચિહ્નોમાં બધું જ આવી જાય, જોડણી છે, સમજાય છે, અક્ષર છે. તો આ બધી નાની નાની બાબત જે છે એ ગુજરાતી ભાષામાં પેપર તપાસનાર જે છે એ ધ્યાન રાખતા હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે સવાલની જવાબની વાત કરીશું. માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દમાં લખો. જવાબ કેવી રીતે લખી શકીએ આપણે? તો કે આખું કાવ્ય આપણને યાદ હોય તો કાવ્યની શરૂઆતથી આપણે લઈ અંત સુધી આપણે સરસ મજાનું લખાણ લખી શકતા હોય છે. માધવને દીઠો છે ક્યાંય, કાવ્ય ઉર્મી ગીતની ધ્રુવ પંક્તિ, વાંસળીનો સૂર તીવ્ર ઉત્કંઠા સાથે, કૃષ્ણની શોધ આદરે છે. ઓકે, આમ તો સૂર અને કૃષ્ણ વચ્ચે અવિનાભાવ રહ્યો છે, ક્યારે છૂટો ના પડે એવો સંબંધ રહ્યો છે એમ કહે છે, સમજાય છે? સૂરની માધવ માટેની, સમજાય છે, શોધની તીવ્ર ઉત્કંઠાને લઈને બાળ કૃષ્ણ સાથે સંકળાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈને એ સૂર પ્રશ્ન પૂછે છે કે કોઈએ મારા માધવને દીઠો છે ક્યાંય, સમજાય છે ને? અને પ્રશ્ન ચિહ્ન છે, તો પ્રશ્ન પૂછવામાં પણ વ્યાકુળતા છે. કૃષ્ણ ક્યાંકથી તો મળી જ જશે એવી શ્રદ્ધા છે કે ધૂળ કે જે કૃષ્ણની ચરણ રજથી, સમજાય છે, ધૂળ જે કૃષ્ણની ચરણ રજથી પવિત્ર થયેલી છે એના તો પહેલા પ્રશ્ન પૂછે છે. ધૂળ પાસેથી કશો જવાબ મળતો નથી અને ત્યાંથી એ આગળ જાય છે અને યમુનાના વહેણને પ્રશ્ન પૂછે છે, બરાબર છે? પણ યમુનાના વહેણ કેવા થઈ ગયા છે? મૂંગા થઈ ગયા છે. તો એ મૂંગા વહેણને જોઈને રાધાની આંખને ઉદાસ જોઈ સુર હતાશ થઈ જાય છે. ત્યાં પણ કૃષ્ણ નથી. સાંજના સમયે પવનની ઠંડી જે લહેરથી સુરના દિલને વ્યાકુળ કરે છે તે પણ કૃષ્ણ વિરહમાં ઉદાસ હતી. સાંજનો ઉદાસ હતો. સૂરની વિહવળતા વ્યાકુળતા વધી ગઈ છે. સૂરને હવે થાય છે કે ભલે કૃષ્ણ ના પડે, સમજાય છે ને, એમનું મોર પિંચ જો મળી જાય ને તો એ કૃષ્ણ મળ્યા બરાબર કહેવાય, તો અમે એને સાચવીશું સુવાળા રંગથી એમ કહીએ છીએ, સમજાય છે ને? ઓકે, આકાશનો ચંદ્ર પણ શું કહેવાય છે, વિહવળ એવો સૂરને શ્યામ ભાસે છે. આમ સજીવ નિર્જીવ જલ સ્થળ, સમજાય છે ને, સર્વત્ર સૂર ફરી વળે છે પણ માધવ ક્યાંય મળતો નથી. તેથી સૂરની તીવ્રતા, સમજાય છે, સૂરની ઉત્કંઠતા તીવ્ર બને છે. સૂરની ઉત્કંઠતા, ઓકે, આપણને કંઈક મેળવવાની તાલાવેલી, સમજાય છે, એ વધારે ને વધારે તીવ્ર બને છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આટલા સવાલ હતા, સમજાય છે? એક જ સવિસ્તાર સવાલ છે વિદ્યાર્થી મિત્રો. પરીક્ષામાં કોઈ પણ કાવ્યનો એક સવિસ્તાર સવાલ પૂછાય તો આખું કાવ્ય જે છે એ આખું કાવ્યનો સાર તમે સરસ મજાનો લખી શકતા હોય છે. ઓકે, ત્યાર પછી વાત કરીશું આપણે કે કાવ્ય પંક્તિ આપી છે, કાવ્ય પંક્તિ સમજાવો. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાય,
બે માર્કનો પૂછાય, બે ત્રણ વાક્યના પ્રશ્નો પૂછાય, એમાં એક અથવામાં આ કાવ્ય પંક્તિ જે છે ને પૂછાતી હોય છે. ઓકે, તો વાત કરીએ છીએ આપણે આવા પ્રશ્ન જ્યારે પૂછાતો હોય તો આ પ્રશ્નનો જવાબ પણ આપણે કાવ્ય પંક્તિ આપેલી જ હોય છે, સમજે છે ને? તો આપેલી કાવ્ય પંક્તિને આધારે આપણે સરસ મજાનો જવાબ લખી શકતા હોઈએ છીએ. ઓકે, વાત કરીશું જોઈએ શું કહે છે કે વાંસળી છે સાથે સૂર છે, બંને એકબીજા સાથે અભિન્ન, શું કહેવાય છે, અંગ છે, અભિન્ન છે એમ કહે છે, ક્યારે જુદા પડતા નથી. વાંસળીનું તેમજ એના વગાડનારનું ગૌરવ પણ સૂરને કારણે છે. જોકે કાવ્યમાં પ્રસ્તુત પંક્તિમાં વાંસળીથી આ સૂર વિખોટો પડી ગયો છે, એટલે છૂટો પડી ગયેલો સૂર વાંસળી એટલે કે કૃષ્ણને કદંબ વૃક્ષની છાયામાં શોધે છે. એમાં વિયોગે છે, એમાં વ્યાકુળતા છે, એમાં વ્યથા છે. આગળ જતા એ સૂર માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે, બરાબર હલાવીને પૂછે છે કે મારા માધવને ડીઠો છે કે. તો પ્રસ્તુત કાવ્ય પંક્તિ જે છે, પંક્તિ કાવ્યની ધ્રુવ એટલે કે મુખ્ય મેઇન પંક્તિ છે, જે કાવ્ય પાઠમાં, કાવ્યમાં જોકે પાઠ તો ના કહી શકાય પણ કાવ્યમાં વારંવાર આવે છે. ભાવ વ્યથાનું સતત દ્રઢીકરણ થાય છે, વારંવાર એનું પુનરાવર્તન થાય છે. કાવ્યાભિવ્યક્તિની મહત્વની કડી તરીકે આ કાવ્ય પંક્તિ એટલે કે કાવ્યની આ પંક્તિ વિશેષ મહત્વ ધરાવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આટલા સવાલ હતા. ચોક્કસપણે તમારી પાસે જો સાહિત્ય હોય તો એમાંથી પણ રીડિંગ તમે કરી શકો, તૈયાર કરી શકો. હા, ચોક્કસપણે તૈયાર કરી લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી આવા જ એક નવા કાવ્ય સાથે આપણે ફરીથી મળીશું. થેન્ક યુ.